ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું સતીશ રાઠોડ ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું ફરી એક વખત સ્વાગત કરું છું. હવે આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર 7, જેમનું નામ છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો, જેમની અંદર આપણે 4 ભાગ છે એ જોઈ ગયા હતા. આપણે 5મા ભાગની શરૂઆત કરીએ છીએ, જેમની અંદર હર્ષવર્ધન વિશે, સમ્રાટ હર્ષવર્ધન, અને ભાગ 4 ની અંદર પણ આપણે છે એ સમ્રાટ હર્ષવર્ધન વિશે માહિતી મેળવી છે. એ માહિતીના આપણે મુખ્ય મુદ્દાઓ આપણે અહીંયા જોયા છે અને બાકીના મુદ્દાઓની આપણે આજે ચર્ચા છે એ કરવાના છીએ. એટલે છે એ ભાગ 4 ફરી એક વખત જોઈ લેવો, પછી આપણે ભાગ 5 છે એ જો. તો આપણે ભાગ 5 થી શરૂઆત કરીએ છીએ, સમ્રાટ હર્ષવર્ધન. તો કે ગુપ્ત યુગ પછી, એટલે કે આપણે જોઈએ છીએ ચંદ્રગુપ્ત મૌર્ય અને એ, તો ગુપ્ત યુગ પછી ના મહત્વની અંદરનું જો રાજ્ય હોય તો એ રાજ્ય હતું સમ્રાટ હર્ષવર્ધનનું રાજ્ય, અને તે થાનેશ્વરના પુષ્પભૂતિ વંશના હતા. ખાસ યાદ રાખજો, કયા વંશના હતા? પુષ્પભૂતિ વંશના છે એ સમ્રાટ હર્ષવર્ધન રહેલા હતા. હવે સમ્રાટ હર્ષવર્ધનના પિતા વિશે વાત કરીએ તો કે પ્રભાકર વર્ધન એમના પિતા હતા, અને પ્રભાકર વર્ધનના 3 સંતાનો હતા. કેટલા સંતાનો હતા? 3 સંતાનો, જેમની અંદર એમનો સૌથી મોટો દીકરો હતો રાજ્યવર્ધન, ત્યારબાદ હર્ષવર્ધન, અને એમની એક દીકરી હતી જેમનું નામ હતું રાજ્યશ્રી. ખાસ યાદ રાખજો, એમની દીકરીનું નામ શું હતું? રાજ્યશ્રી. એટલે કે રાજ્યવર્ધન અને હર્ષવર્ધનની એક બહેન પણ હતી, જેમના લગ્ન છે એ મૈત્રક વંશના રાજા ધ્રુવસેન સાથે કરવામાં આવેલા હતા. એટલે કે ધ્રુવસેન એમના જમાઈ હતા, પરંતુ સસાક અને ગોંડ રાજ્યોના દગાથી મૈત્રક વંશના ધ્રુવસેનનું અવસાન થયું. એમની બહેનને જે છે એ બંદીવાન બનાવવામાં આવી, અને જેમની અંદર રાજ્યવર્ધન એમને બચાવવા જતા છે એ બેનને બચાવી શક્યો નહીં, અને રાજ્યવર્ધનનું પણ મૃત્યુ થયું. અને આના કારણે શું થયું? તો કે કટોકટીની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ, અને કટોકટીની પરિસ્થિતિ ઉત્પન્ન થતા હર્ષે છે એ રાજ્યરોહણ કર્યું. એટલે કે હવે એમને રાજગાદી સંભાળવી પડી, એટલે કે થાનેશ્વરની ગાદી ઉપર હર્ષવર્ધન આવે છે. પોતાની બહેનને બચાવવા માટે છે એ કાર્ય કરે છે, અને આ બંનેના સકંજામાંથી એ છે પોતાની બહેનને બચાવી લે છે, અને આ એક સમર્થ રાજા તરીકે છે એ હર્ષવર્ધન ઉભરી આવે છે. અને એ સમય દરમિયાન, એટલે કે જ્યારે સમ્રાટ હર્ષવર્ધન રાજા છે, તો ત્યારે છે એ ધ્રુવસેન રાજા હતા જે એમના જમાઈ હતા, અને બીજા રાજા હતા પુલિકેશી બીજો. એ જ સમય દરમિયાન બીજો રાજા હતો પુલિકેશી બીજો, જે હર્ષવર્ધનના સમયની અંદર થઈ ગયેલા છે. એટલે એને શું કહેવામાં આવે છે? સમકાલીન, એટલે કે એક જ સમયની અંદર થઈ ગયેલા. તો હર્ષવર્ધન, ધ્રુવસેન અને પુલિકેશી બીજો એક જ સમયગાળા દરમિયાન છે એ રાજ્ય કરતા હતા, પરંતુ એમનો રાજ્ય વિસ્તાર અલગ અલગ હતો. ત્યારબાદ હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફિર યુએન શાંગ, ખાસ નામ યાદ રાખજો, ચીની મુસાફિર યુએન શાંગ છે એ હર્ષના સમય દરમિયાન, હર્ષના સામ્રાજ્યની અંદર છે એ ચીનથી ફરવા માટે, પ્રવાસ પર્યટન માટે છે એ આપણા દેશની મુલાકાતે આવેલો હતો. અને એમને છે એ હર્ષના જીવન, હર્ષના રાજ્ય વિશે, હર્ષના રાજકીય બાબતો વિશે છે પોતાની નોંધપોથીની અંદર લખ્યું, સાથે સાથે ધાર્મિક બાબતોનો અભ્યાસ કર્યો, અને અહીંયાથી ઘણી બધી બૌદ્ધ મૂર્તિઓ પણ પોતાની સાથે ચીન લઈ ગયો હતો. તો આ યુએન શાંગ પણ ભારતની મુલાકાતે આવેલો હતો. અને હર્ષના સમય દરમિયાન ખાસ બે ધર્મ, એટલે કે શૈવ ધર્મ અને બૌદ્ધ ધર્મ, તો શૈવ અને બૌદ્ધ ધર્મનો વિકાસ છે એ વિકાસ હર્ષના સમયગાળા દરમિયાન થયેલો હતો. અને સમ્રાટ હર્ષવર્ધન કલા, સાહિત્ય અને વિદ્યા, હવે આપણે આ બધી બાબતો છે એ અહીંયા સુધીની મહત્વની હતી એ આપણે ભાગ 4 ની અંદર પણ જોઈ ગયા છે, એટલે મેં તમને આ બાબતો ટૂંકમાં કીધી. હવે આપણે હર્ષના સાહિત્યિક ઇતિહાસ વિશે જાણીએ છીએ કે એક રાજા હોવા છતાં એમને કેવા પ્રકારે સાહિત્યની અંદર છે એ પોતાનું પ્રદાન કરેલું છે, યોગદાન કરેલું છે, એના વિશે આપણે જોઈએ. તો કે હર્ષવર્ધનનું સાહિત્ય, કલા અને વિદ્યા, ત્રણેય બાબતો યાદ રાખજો, સાહિત્ય, કલા અને વિદ્યા. તો સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે એમને અનુરાગ હતો, એટલે કે એમની અંદર એમનો શોખ હતો, અને આના કારણે એમના દરબારની અંદર છે તો એમના દરબારની અંદર પણ આવા વિદ્વાન વ્યક્તિઓને છે એ સ્થાન આપેલું હતું. અને એવા વિદ્વાન વ્યક્તિઓમાં મહાન કવિ છે એ બાણભટ્ટ છે. તો એ ખાસ નામ યાદ રાખજો, બાણભટ્ટ સમ્રાટ હર્ષવર્ધનના દરબારની અંદર છે એ રહેલા
હતા તો આના કારણે વિદ્વાનો પણ જેમ છે એ અકબર દ્વારા પણ વિદ્વાનોને છે દરબારમાં સ્થાન આપવામાં આવેલું હતું એની પહેલા કબીર દ્વારા છે એ હર્ષવર્ધનને પણ છે એ હર્ષવર્ધનને બાણભટ્ટને પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું અને બાણભટ્ટ દ્વારા લખાયેલા ગ્રંથો વિશે વાત કરીએ તો કે એમને હર્ષચરિત એટલે કે હર્ષના જીવનથી લઈ અને એમને જે અત્યાર સુધીનો રાજ્ય વિશેની રાજકીય માહિતીઓ છે વ્યવસ્થાઓ તો એ હર્ષચરિતની અંદર એમને લખેલી છે અને કાદંબરી તો આવા બે સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો છે એ મહાન ગ્રંથો બાણભટ્ટે લખેલા છે એટલે ખાસ આ યાદ રાખજો હર્ષચરિત અને કાદંબરીના લેખક છે બાણભટ્ટ અને એની સાથે સાથે માત્ર એટલું જ નહીં કે બાણભટ્ટ એક જ કવિ હતા પરંતુ એ ઊંચા દરજાના કવિ હતા બીજા કવિઓ પણ હતા તો એ સમય દરમિયાન મયુરભટ્ટ અને જયસેન આ પણ નામ યાદ રાખજો મયુરભટ્ટ અને જયસેન પણ છે એ હર્ષવર્ધનના દરબારની અંદર આ પણ કવિઓ છે એને સ્થાન મળેલું હતું અને માત્ર એટલું જ નહીં હર્ષવર્ધનને પણ સાહિત્યનો છે એ સાહિત્યની રચના કરવાનો શોખ હતો એટલે કે હર્ષવર્ધને પણ અમુક પ્રકારના ગ્રંથો અને સાહિત્યની છે એ રચના કરેલી છે જેમાં હર્ષવર્ધન દ્વારા લખાયેલી સાહિત્યિક વાત કરીએ તો કે હર્ષવર્ધને છે એ પ્રિયદર્શિકા અને રત્નાવલી આ બંને નામ યાદ રાખજો પ્રિયદર્શિકા અને રત્નાવલી આ બે નાટકોની રચના કરેલી છે આ શું છે નાટકો તો હર્ષ દ્વારા આ બે નાટકો પ્રિયદર્શિકા અને રત્નાવલી લખેલા છે અને સાથે સાથે એ સમય દરમિયાન ભગવાન બુદ્ધની જાતક કથાઓ છે એ જાતક કથાઓમાંથી પણ એમને ત્રીજા નાટક છે એ લખેલું હતું અને એ ત્રીજા નાટકનું નામ છે નાગાનંદ જે હર્ષ દ્વારા ભગવાન બુદ્ધના જીવન ઉપર આધારિત હતું તો આવું ત્રીજું નાટક નાગાનંદ નામનું નાટક પણ હર્ષવર્ધન દ્વારા લખેલું છે એક સમ્રાટ હોવા છતાં સાહિત્યના શોખ ધરાવનાર છે એ સમ્રાટ હર્ષવર્ધન હતા સાથે સાથે એ સમય દરમિયાન હાથીઓની અંબારી પર છે એ હાથીઓની અંબારી પર ભગવાન બુદ્ધની મૂર્તિઓની શોભાયાત્રા છે એ કાઢવામાં આવેલી હતી એટલે કે આના દ્વારા આપણે ખબર પડી જાય કે એ સમય દરમિયાન પણ આવી રીતે નગરોની અંદર છે આવી શોભાયાત્રાની શરૂઆત છે એ શરૂઆત થઈ ગયેલી હતી અને બીજું એને નામ એવું ભક્તિ ફેરી પણ એને નામ આપવામાં આવેલું હતું તો આવા ગ્રંથો અને મૂર્તિઓની ભક્તિ ફેરી પણ ગામની અંદર કે વિસ્તારની અંદર કાઢવામાં આવતી હતી અને ત્યારબાદ હર્ષે અન્ય દેશો સાથે પણ સંબંધ બાંધેલા હતા એટલે કે એમના પારસી જે રાજ્યો હતા તો એ પારસી રાજ્યો સાથે મિત્રતા બાંધી હતી અને આ મિત્રતા કેળવી એને પોતાની જે સરહદો છે તો એ સરહદોને સુરક્ષિત કરી લીધી હતી અને સાથે સાથે એમની તાકાત પણ વધારેલી હતી તો આમ હર્ષવર્ધન અન્ય દેશો સાથે પણ એમના સારા સંબંધો હતા તો એમનો અહીંયા એક સારા એવા વ્યક્તિત્વનો પણ પરિચય મળે છે કે જેના કારણે એ છે એ યુદ્ધ કરતા આ રીતે સંબંધો પણ વિકસાવ્યા હતા અને તેમણે એ સમય દરમિયાન છે એ દૂત મંડળની રચના કરી હતી ખાસ યાદ રાખજો દૂત મંડળની રચના કરેલી હતી એટલે કે આમ જેમ ચીનથી મુસાફર